છેલ્લા 5 દિવસથી ઠેર ઠેર સ્માર્ટ પ્રીપેડ મીટરને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે. એક મહિનાનું લાઇટ બિલ માત્ર 2 દિવસની અંદર આવતા હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આજે સુરતમાં સ્માર્ટ મીટર બાબતે DGVCL MD યોગેશ ચૌધરીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે તમામ મુદ્દાઓ વિશે વાત કરી હતી. વડોદરા અને સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ પ્રીપેડ મીટરને લઈ છેલ્લા 5 દિવસથી ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. એક મહિનાનું લાઇટ બિલ માત્ર 2 દિવસની અંદર જ આવતા મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. પ્રારંભિક તબક્કે સુરત અને વડોદરામાં DGVCL MGVCL દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ નવા આવેલા બિલો બમણા આવતા હોવાથી લોકો વિરોધ કરી રહ્યા છે. સુરતમાં વિવિધ સોસાયટીઓમાં કુલ 11,951 ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. જોકે જૂના મીટરમાં પ્રતિ દિવસ વીજ વપરાશનું સરેરાશ બિલ 35 રૂપિયા આવતું હતું, જે સ્માર્ટ મીટર લાગતા 76 રૂપિયા થઈ ગયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. જેના લીધે છેલ્લા 1 સપ્તાહથી લોકો વીજ કચેરીએ વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં સ્માર્ટ મીટર બાબતે DGVCL MD યોગેશ ચૌધરીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સૌપ્રથમ DGVCL કોલોનીમાં મીટર લગાવવામાં આવ્યા, ત્યારબાદ રિચાર્જ, વીજ વપરાશ આ તમામ બાબતોનું ટેસ્ટિંગ થયું. ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે. લોકોને ખબર પણ હતી કે સ્માર્ટ મીટર આવવાના છે. એક મહિનામાં 10,000 મીટર અમે ચેન્જ કર્યા છે. છેલ્લા 3-4 દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે. તેને લઈને લોકોને થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે. 1.10 કરોડ સ્માર્ટ મીટર બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં લગાવાયા છે. સ્માર્ટ મીટરથી રોજનું રોજ વીજળી ઉપયોગ લઈ શકાય છે, જેથી વીજળી બચાવી પણ શકાય. આ ઉપરાંત સ્માર્ટ મીટર લાગ્યા બાદ અગાઉની બિલ લોકોએ ભરેલી ડિપોઝિટમાંથી માઇનસ પણ કરવામાં આવે છે. જો ડિપોઝિટ કરતાં વધુ બિલ હોય તો 180 દિવસમાં હપ્તે હપ્તે પ્રતિદિન તે રકમ વસૂલવામાં આવે છે. આ સાથે તેમણે ઘણી માહિતી આપી હતી, તો આવો સાંભળીએ DGVCL MD યોગેશ ચૌધરી આ મામલે શું કહી રહ્યા છે. તો સૌથી પહેલા તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે, સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનો ઇલેક્ટ્રિકલ મીટર હતું, સ્ટેટિક મીટર જેને કહેતા હતા, એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે. ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય, જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેઇલી બેસિસ ઉપર દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ રહ્યું છે. તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાઈ કરી શકીએ અને ક્યાં લીકેજીસ થયા છે, ક્યાં કેટલું કન્ઝમ્પશન થયું છે, એના આધારે બિલ પણ બનાવી શકીએ. સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ RDSS સ્કીમમાં શરૂ કરાવ્યું હતું. આ સિવાય પણ અમુક સ્ટેટ RDSS સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં 1,10,00,000 સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે. આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઈક ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા, આસામ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે. આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં 16,00,000 મીટર, બિહારમાં 18,00,000 મીટર, યુપીમાં 12,00,000 મીટર, હરિયાણામાં 9,00,000, ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં 2,00,000 અને ઝારખંડમાં 2,50,000 એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ 1,10,00,000 મીટર રિપ્લેસ થયા છે. ગુજરાત આ કામ ગયા વર્ષે એના પ્રોસેસ બધા કર્યા. લાસ્ટ યર અમે મીટર રિપ્લેસમેન્ટ કરવાના વર્ક ઓર્ડર આપ્યા, પછી એના IT બેકએન્ડના ડેવલપમેન્ટ થતા હતા. જ્યારે IT ડેવલપમેન્ટ બધા થયા પછી સૌથી પહેલાં અમે અમારી DGVCL કોલોનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ હતા આ બધાના મીટર રિપ્લેસ કર્યા. એ જે આપણે પ્રિમાઇસમાં બેઠા છીએ એની પાસે જ કોલોની છે. આપણી મીટિંગ પછી, કોન્ફરન્સ પછી તમે જોઈ પણ શકો છો કે જેટલા પણ અમારા એમ્પ્લોઈઝ છે આ બધાના કોલોનીમાં સૌથી પહેલાં અમે મીટર રિપ્લેસ કર્યા. 2-3 મહિના સુધી એના બધા અમે ડેટા વેરીફાઈ કરાવ્યા કે કોઈ જગ્યા મીટર ફાસ્ટ તો નહીં ચાલે છે, કોઈ કન્ફ્યુઝન જે પબ્લિકમાં આવી શકે એવા તો નહીં થાય છે. એના પણ પ્રીપેડ મોડમાં અમારા એમ્પ્લોઈઝ પે કરવા લાગ્યા છે. એના કોઈ ઇશ્યુઝ તો નહીં આવે છે. જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો ડિસ્કનેક્શન થાય છે, જ્યારે રિચાર્જ થાય તો રિકનેક્શન થાય છે. એ બધા અમે પહેલાં શરૂઆત અમારા એમ્પ્લોઈઝથી કરી. બીજું, પબ્લિક એ બધા વેરીફાઈ કર્યા, IT સિસ્ટમ ડેવલપ થઈ ગયા પછી અમે પબ્લિકમાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ કરી. શરૂઆતી ફેઝમાં જ્યારે રિપ્લેસમેન્ટ કર્યા તો સારી રીતે રિપ્લેસમેન્ટ થયા. બધા કન્ઝ્યુમર્સને અમે સોસાયટી થ્રુ અને એના પેમ્ફલેટ અને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ ટ્રાય કરીએ છીએ.
એના માટે અમે યુટ્યુબ પર વિડીયોઝ પણ બનાવીએ છીએ અને લિંક એની સાથે શેર કરીએ છીએ. આજે પણ અમે બધાની સાથે એક બુકલેટ અને એ પેમ્પલેટ શેર કરવાના છે જેમાં વિડીયોઝ પણ નહીં, કામ બંધ નહીં થાય. મેં કીધું અમે સ્ટ્રેટેજી ચેન્જ કરીએ છીએ, સરકારી કનેક્શન્સના પહેલે પ્રાયોરિટીમાં લઈએ છીએ, કન્ઝ્યુમર સામે કોન્ફિડન્સમાં લઈને કામ કરીએ. અત્યારે પણ આપણું મહિનાનું જે બે મહિનાનું બિલ આવે જૂના પ્રમાણે, એમાં પણ દરેકની કન્ઝમ્પશનની સ્લેબ અને એના કઈ કેટેગરી છે એના પ્રમાણે બિલ ડિફરન્ટ થાય છે. 100 યુનિટ મેં રેઝિડેન્શિયલ રૂરલમાં કન્ઝ્યુમ કરી અને 100 યુનિટ મેં ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં કન્ઝ્યુમ કરી, એ બંનેનું બિલમાં ડિફરન્ટ આવે છે. અને અત્યારે સેમ કેલ્ક્યુલેશન સ્માર્ટ મીટરમાં આવશે, એમાં કોઈ ડિફરન્સ નથી, ટેરિફ બિલકુલ સેમ છે. એ અમે જે મીટર પાવર રિલાયબિલિટીની વાત છે એમાં ખાસ કરીને બે અમે કામ કરીએ છીએ. પહેલાં તો સૌથી મોટું છે, અમે ઘણા બધા કેપિટલ એક્સપેન્ડિચર કરીને અર્બન એરિયામાં મેજોરિટી અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં જઈ રહ્યા છે. જે તમે પણ જોશો સુરત સિટીના વિસ્તારમાં, તમે જુઓ જે મેજર આઉટગ્રોથના સારા એરિયા છે, પીપલોદ, વેસુ, અડાજન, પાલ, આ બધામાં તમને ઇલેક્ટ્રિસિટીના થાંભલા ડીજીવીસીલના પણ હવે નહીં દેખાય. તો જે રીતે ટોરેન્ટના અંડરગ્રાઉન્ડ પાસ્ટમાં થઈ ગયા હતા, એવા અમે પણ ઘણા બધા એરિયામાં કરી દીધા છે. અને જેટલા પણ એરિયા બાકી રહ્યા છે એમાં પણ અમે અંડરગ્રાઉન્ડ મોડમાં શિફ્ટ કરીએ છીએ. અમે બીજું એ પણ પ્રયત્ન કરીએ છીએ કે દરેક કનેક્શનની મેજર જે લોડ સેન્ટર્સ હોય એને બે જગ્યાથી કનેક્ટિવિટી મળે. તો એક જગ્યા લાઇન કપાઈ જાય કે કોઈ ફોલ્ટમાં આવે તો પણ બીજા સબસ્ટેશનથી, બીજી લાઇનથી પણ એને પાવર મળી શકે, એના પણ અમે ખાસા પ્રયત્ન કર્યા છે. ઓવર ધ યર્સ અમે એ પણ જોયું છે કે રિલાયબિલિટી ધીરે ધીરે ઇન્ક્રીઝ થઈ છે, પણ એની સાથે સાથે અમારા ગ્રાહકોની ઉમેદો પણ ઇન્ક્રીઝ થઈ છે. એટલે અમારો પ્રયત્ન એ છે કે અમે એ ધીરે ધીરે કરીને એ લેવલ ઉપર જઈએ જ્યાં ઇલેક્ટ્રિસિટીનો કાપ બિલકુલ મિનિમમ હોય. અત્યારે અમે પ્લાન્ડ લોડ શેડિંગ કોઈ પણ નથી કરતા, એક પણ લોડ શેડિંગ કરવામાં નથી આવતી, ભલે માર્કેટમાં ઇલેક્ટ્રિસિટી કેટલી પણ મોંઘી હોય, પણ ફોલ્ટના કારણે અમુક વાર બિજલી જાય છે, એ અમે એક્સેપ્ટ કરીએ છીએ અને એના ઉપર અમે કન્ટિન્યુઅસલી કામ કરીએ છીએ. ખાસ કરીને સિટી એરિયાઝ, જે અર્બન એરિયા ડેન્સ એરિયાઝ છે, એ અમારા પ્રાયોરિટીમાં છે. સુરત સિટી, ભરૂચ સિટી, નવસારી, વલસાડ સિટી, એ બધી સિટીઝ અમે અંડરગ્રાઉન્ડ મોડમાં લગભગ શિફ્ટ અડધી થઈ ગઈ છે અને જે રિમેનિંગ પોર્શન છે એ નેક્સ્ટ એક વર્ષમાં પણ થવાના છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.